નમસ્કાર, જડે સ્ટીવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 27/12/2020 રવિવારના દિવસે આપની ખાસ રોજની અંદર. મિત્રો, આપની આયુષ વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું શ્રેષ્ઠ રહેશે. પ્રેક્ટિકલ થઈને તમે તમારા કામને અંજામ આપશો તો વધારે સફળતા પ્રાપ્ત થશે. ઘરના નજીકના સંબંધીઓ આવી શકે છે, જેથી સમય સારો પસાર થશે. કોઈ પણ કાર્ય શાંતિથી કરવું હિતાવહ છે. વાત કરીશું વૃષભ રાશિની. દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ શુકનમાં પસાર કરશો. આર્થિક મામલે સફળતા સારી પ્રાપ્ત થશે. કોઈ જામીનને લગતા અટવાયેલા કાર્યમાં આપ યોગ્ય રીતે કોઈની મદદ કરો તો વિચારીને કરજો. જામીનમાં રહેવું આપણા માટે યોગ્ય નથી. વાત કરીશું મિથુન રાશિની. ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. મોટા ભાગના સમય આધ્યાત્મિકતા ગતિવિધિઓમાં પસાર થશે, જેનાથી તમને માનસિક શાંતિ તેમજ સુકૂન મળશે. જો કોઈ શારીરિક સરકારી કામ અટવાયેલું હોય તો આજે તેના ઉપર ધ્યાન આપો. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં યુવા વર્ગ મોજ મસ્તીમાં સમયમાં પસાર થશે. આજનો દિવસ ધનદાયક છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઈ શંકા દૂર થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત થશે. મોટાભાગના કામ સમય પૂર્ણ થઈ જવાથી મનમાં સંતોષ રહેશે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો કોઈ દિવસે મિશ્રિત ફળદાયક સાબિત થઈ શકે છે. કોઈ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય નથી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધારે ધ્યાન રાખવું પડશે તો સફળતા પ્રાપ્ત થશે. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. આજે કોઈ શુભ સમાચાર મળવાથી આખો દિવસ સુખમય પસાર થશે. ધનને લગતા મામલાઓ આજના દિવસે સફળતા પ્રાપ્ત કરાવશે. આ સમયે બધી ગતિવિધિઓ સમય પૂર્ણ થવાથી સુકૂન મળશે. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં અટવાયેલા કાર્યો પૂર્ણ થવાની યોગ્ય સંભાવના બની રહી છે, એટલે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. જો પ્રોપર્ટીને લગતા કોઈ કામ પૂર્ણ પણ અટવાયેલા છે તો ચોક્કસ આજે પૂર્ણ થઈ શકે એમ છે. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. આ સમયે પ્રોપર્ટીને અટવાયેલા કાર્યોમાં આજના દિવસે ઉકેલ મળી શકે એમ છે. કોશિશ કરો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોને અંદર પ્રસાર કરો. આજના દિવસે સફળ રહેશે. વાત કરીશું ધનરાશિની. ઘરમાં રિનોવેશનની સુધારાને લગતી યોજના બની શકે એમ છે. વાસ્તુને લગતા નિયમોનું પાલન કરી આગળ વધવાનો આગ્રહ રાખો. આવક અને વ્યયમાં સમાનતા જોવા મળશે. વિદ્યાર્થીઓ આજના દિવસે સારો અભ્યાસ કરી શકશે. વાત કરીશું મકર રાશિની. આજે થોડા મહત્વપૂર્ણ લોકોની વચ્ચે સારો સમય પસાર કરો. સારા લોકો સાથે સંપર્કમાં રહેવાથી તમારી પ્રતિષ્ઠા અને ઇજ્જત પણ વધશે. ટેકનિકલ ક્ષેત્રમાં સાથે જોડાયેલા યુવા વર્ગને જલ્દીથી કોઈ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું આજના દિવસે અહીંયા મકર રાશિની. તો સાસરિયા પક્ષ સાથે કોઈ વાતને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ શકે એમ છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી ધીમી રહેશે. ચિંતા ના કરશો, સમય સાથે કાર્ય થશે. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે પાડોશી સાથે મતભેદ થવાની શક્યતાઓ છે, જેનાથી તમારું માન સન્માન ઊંચું થઈ શકે એમ છે. ખોટા વાદ વિવાદમાં ગુંચાશો નહીં. તમારી ઉર્જાને ઘડશો નહીં. પોઝિટિવ કાર્યની અંદર આપ આગળ રહો. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ રહેવી જરૂરી છે, નહીં તો આજના દિવસે તમારા કાર્યમાં કોઈ પણ વ્યક્તિ ઘર સમજ ઊભી કરી અને તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈના પણ આંધળો વિશ્વાસ રાખવો એ તમારા જીવનની મોટામાં મોટી મૂર્ખામી કહી શકાય. મિત્રો, આજના દિવસે ધન અને વેપારમાં શાંતિથી કાર્ય કરી અને શાંતિથી નિર્ણય લેવાનું રાખો. મિત્રો, મિશ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જડેશ ટીવી ચેનલની અંદર મેં આજે જણાવ્યું. વધુમાં વધુ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપના મુજબના પ્રશ્નો દ્વારા આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.